મોર્નિંગ મિત્રો, આજે આપણે અલ્કાઇલ એમાઇન કાં તો એરોમેટિક એમાઇન સંયોજનોની જે રસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હતી એની અંદર ત્રીજો પાર્ટ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અથવા તો હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા અને હજુ એક આનું નામ છે, બીજું હિન્સબર્ગ પ્રક્રિયકનું નામ છે બેન્ઝિન સલ્ફોનાઇલ સલ્ફોનાઇલ. આમ તો એરાઇલ એટલે બેન્ઝિન જ સમજવાનું છે, પણ કદાચ ઘણા લોકોને એમ થાય કે એરાઇલ એટલે કયો બેન્ઝિન હશે, તો એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ એમાં કોણ હશે, બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે, બરાબર છે. ટૂંકમાં આ પ્રક્રિયક આ છે. એનું બંધારણ તમારે જો જોવું હોય તો આ ખાસ યાદ રાખવાનું છે, બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું બેન્ઝિન સાથે સલ્ફર ડબલ બંધથી કનેક્ટેડ છે, આ બાજુ ડબલ બંધથી કનેક્ટેડ છે અને અહીંયા કોણ છે, સીએલ છે. તો આ જે બંધારણ જે છે એટલે કે C6H5SO2 અને સીએલ, આવું કંઈક બંધારણ બને છે જે કોનું છે, બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું, બરાબર છે. તો આજની જે રિએક્શન છે, સૌથી પહેલી રિએક્શન આપણે સ્ટાર્ટ કરીએ બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડની પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયા. જો ટોટલ તમને લોકોને અત્યાર સુધીની પ્રક્રિયાઓમાં ખબર છે કે જ્યાં સુધી નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન છે, ઇટ મીન્સ કે પ્રાથમિક અને દ્વિતીયક એવા એમાઇન છે કે જેમની પાસે હાઇડ્રોજન છે, તૃતીયક એમાઇન પાસે હાઇડ્રોજન છે જ નહીં, તો એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે કોઈ જ પ્રકારની પ્રક્રિયા કરતો નથી. આપણે સૌથી પહેલી રિએક્શન જોઈએ, એમાં ધ્યાન આપજો રિએક્શનની અંદર ખાસ, તો આપણે પ્રક્રિયક લખી નાખીએ અહીંયા, હિન્સબર્ગનો પ્રક્રિયક છે આપણી પાસે, સલ્ફર ડબલ બોન્ડ અને અહીંયા સીએલ છે. હવે એની પ્રક્રિયા હું કોની સાથે કરું છું, પ્રાથમિક એમાઇન, તો એચ એન એચ અને અહીંયા આપણે C2H5 આવું લખી રાખીએ. તો આમાં પ્રક્રિયામાં બીજા કોઈ, ખરેખરમાં બીજા કોઈ એજન્ટની જરૂર નથી, પણ જે છૂટું પડે છે એ ખાસ, અહીંયાથી સીએલ છૂટો પડી જાય અને અહીંયાથી કોણ છૂટો પડશે, એચ. એટલે આનું નામ શું, તો તમને લોકોને ખ્યાલ છે હિન્સબર્ગનો પ્રક્રિયક, આનું નામ શું છે, તો ઇથેને માઇન. શું નામ બનશે, ઇથેને માઇન, ઇથેને માઇન, બરાબર છે. માઇનસ એચ સીએલ થશે, માઇનસ એચ અને સીએલ છૂટું પડશે. તો હવે અહીંયા બનશે શું, કલર આપણે એ ને એ જ રાખશું એટલે તમને ખબર પડી, બેન્ઝિન સાથે અહીંયા ડબલ બોન્ડ ઓ, ડબલ બોન્ડ ઓ, પછી કોણ આવશે, તો અહીંયા બંધથી કોણ જોઈન્ટ થશે, સીધો નાઇટ્રોજન જોઈન્ટ થશે, એન અને એચ, સી ટુ એચ ફાઈવ, જો એનો એક હાઇડ્રોજન જતો રહ્યો, આનો સીએલ જતો રહ્યો. તો નામ શું બનશે, તો નામકરણ માટે મેં તમને કાલના લેક્ચરમાં જે રીતના હું બોક્સ બનાવતો હતો ને એ જ રીતના અહીંયા બોક્સ બનાવી દો, જો સોરી, જો એસો અને એનએચ એટલે સલ્ફોને માઇડ, આવું કંઈક બંધારણ બનશે, સલ્ફોને માઇડ. તમારે અહીંયા ખાસ એ જોવાનું છે કે નાઇટ્રોજન સાથે, જો નાઇટ્રોજન સાથે કોણ જોડાયેલું છે, સી ટુ એચ ફાઈવ એવું કંઈક ગ્રુપ જોડાયેલું છે, કયું ગ્રુપ છે, સી ટુ એચ ફાઈવ. તો નામ શું બનશે ખબર છે, એન ઇથાઇલ, પછી બેન્ઝિન સલ્ફોનેમાઇડ, એટલે નામ શું બનશે, બેન્ઝિન સલ્ફોનેમાઇડ, બરાબર છે. બહુ સિમ્પલ નામ બની ગયું, એન ઉપર ઇથાઇલ અને બેન્ઝિન, એસો ટુ અને એનએચ, એસો ટુ અને એનએચ. જો અહીંયા સલ્ફોનાઇલ ક્લોરાઇડ હતું તો એસો ટુ સીએલ હતું, એસો ટુ એનએચ હોય તો સલ્ફોને માઇડ, એસો ટુ એનએચ એટલે સલ્ફોને માઇડ. આ તો તમને લોકોને ખ્યાલ છે બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. સેમ એઝ રિએક્શન બીજી જોઈએ આપણે ફરી પાછી, દાખલા તરીકે આપણી પાસે ફરી પાછો એકને એક જ પ્રક્રિયક છે, હિન્સબર્ગ ની પ્રક્રિયા હવે હું કરું છું દ્વિતીયક સાથે, કરું છું દ્વિતીયક છે આપણી પાસે, એચ એન, દાખલા તરીકે અહીંયા સી એચ થ્રી છે અને અહીંયા પણ સી એચ થ્રી છે, દ્વિતીયક એમાઇન બની ગયો, માઇનસ શું છૂટું પડશે, તો સેમ એઝ અહીંથી સીએલ, અહીંયાથી એચ, એટલે માઇનસ શું છૂટું પડી ગયું, અહીંયા એચ સીએલ, નામ શું, એન મિથાઇલ, એન મિથાઇલ, શું આવશે, મિથેને માઇન, એન મિથાઇલ મિથેને માઇન, બરાબર છે. દેન આફ્ટર સામાન્ય તો સામે બનશે શું, તમને કદાચ અવાજના પડઘા આવતા હોય તો સમજો કે આ કઈ સ્કૂલ છે ખબર છે, અત્યારે હું વીકે કેમ સ્કૂલની અંદરથી લેક્ચર બનાવું છું,
એટલે ક્લાસ મોટા મોટા છે ને એના લીધે થોડાક પડઘા વધારે પડે છે, પણ અહીંયા મજા આવે છે, શાંતિવાળી વાતાવરણ સરસ છે. ચલો અહીંયા CH3 અને CH3, આઈ હોપ તમે લોકો લગભગ 11 જાન્યુઆરી તો લગભગ મને એવું લાગે છે કે તમે લોકો ક્લાસમાં હશો જ, એટલે મારે આ માથાકૂટ નહીં કરવી પડે, મજા આવશે મને ભણાવવાની થોડી. ચલો નામ શું બનશે, તો નામ માટે ફરી પાછું જઈએ, અહીંયા બોક્સ દોરી દઉં તમને લોકોને, એટલે તમે સીધું નામ બનાવી શકશો અહીંયા આ રીતના. આમ જો એનની સાથે બે મિથાઇલ છે તો નામ કેવી રીતના બનાવશું, એન ડાયમિથાઇલ બેન્ઝીન, જો આગળ બેન્ઝીન ભૂલાઈ ન જાય, બેન્ઝીન સલ્ફો ને માઈડ, પાછળ ડ જ લગાડવાનો છે, ન લગાડશો તો બંધારણ ખોટું પડશે, બરાબર છે, બંધારણ ખોટું પડશે, આ ખાસ યાદ રાખજો. અને નોંધ શું, તો તૃતીયક અમાઈન આ પ્રક્રિયા આપતો નથી, ખાસ યાદ રાખવાનું છે, તૃતીયક અમાઈન આ પ્રક્રિયા આપતો નથી. આટલું યાદ રાખવાનું છે, આમ અલગ પડે ને એટલે આમ બતાવી દીધું, બરાબર છે. તૃતીય અમાઈન આ પ્રક્રિયા આપતો નથી નું કારણ શું, એની પાસે હાઇડ્રોજન જ નથી તો ક્યાંથી પ્રક્રિયા આપશે, બહુ સિમ્પલ વાત થઈ ગઈ ને, બરાબર છે. હવે આપણે આના પછીનો જે છે 7મો ટોપિક જોઈએ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બધી સહેલી સહેલી પ્રક્રિયાઓ છે, જેની અંદર સૌથી પહેલી છે આપણે એ પ્રક્રિયા જોઈએ, બ્રોમિનેશન, પહેલી જ રિએક્શન છે બ્રોમિનેશન, બ્રોમિનેશન કઈ રીતના બ્રોમિનેશનની પ્રક્રિયા થશે, તો એક તો સામાન્યતઃ તમને લોકોને ખબર જ છે કે સાદું બ્રોમિનેશન કઈ રીતના થાય, મારી પાસે દાખલા તરીકે અહીંયા NH2 અને એનિલિન છે, બરાબર છે, બેન્ઝીન છે ટૂંકમાં, જેની પ્રક્રિયા હું 3 મોલ્સ ઓફ Br2 સાથે કરી નાખું, ઇન પ્રેઝન્સ ઓફ, કોની સાથે કરી નાખવાની છે, તો પાણી સાથેની પ્રક્રિયા, Br2 ને H2O, અહીંયા માઇનસ શું કરી નાખું, 3HBr છૂટું પડે છે, અને જે જોઈન્ટ થશે એ કેવું હશે, તો 2,4,6 ટ્રાઇબ્રોમો શું બની જશે, એનિલિન બની જશે, 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન, બરાબર છે. ત્રણે ત્રણ જગ્યાએ કોણ જોઈન્ટ થશે, અહીંયા Br, અહીંયા Br, અને અહીંયા પણ શું હશે, Br, 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન, શેમાંથી બન્યું, તો એનિલિનમાંથી, બરાબર છે. આ બહુ સાદી પ્રક્રિયા થઈ ગઈ, 3HBr સાથેની પ્રક્રિયા 3Br2ની હાજરીમાં, એટલે આ જલીય ફોર્મમાં બનાવવાનું છે, એટલે જે Br2 લઈએ ને એની સાથે સાથે આપણે H2O પણ ઉમેરવો ખરી, બરાબર છે, લિક્વિડ બ્રોમાઇડ આપણે ઉપયોગમાં લેવાનું છે, જલીય ફોર્મમાં લઈ જવાનું છે. ધેન આફ્ટર, હવે આપણે એક પ્રક્રિયા લખીએ, એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન બનાવો, માત્ર ને માત્ર પેરાબ્રોમો એનિલિન, શું બતાવવાનું છે, એનિલિન માંથી પી બ્રોમો એનિલિન, જે 3 માર્ક્સની પર્ટિક્યુલર રિએક્શન છે, ખાસ યાદ રાખવાની છે, એટલા માટે મેં અહીંયા માર્ક્સ પણ તમે લોકોને લખી દીધા છે, એનું રીઝન છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન, બરાબર છે. ધ્યાન આપજો આ રિએક્શન કેવી રીતના થાય છે, એમાં ધ્યાન આપવાનું છે, ખાસ શરૂઆતનો પ્રક્રિયક તો તમને લોકોને ખ્યાલ જ છે, કોણ, તો કે ભાઈ એનિલિન છે, NH2, હવે એ જ બંધારણ ન આવડે ને તો ત્યાંથી જ આપણી ગાડી ઊભી રહી જાય, બરાબર. એનિલિન છે, ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે, ધ્યાન આપજો, CH3CO2O, આપણે કાલના લેક્ચરમાં જ આનો ઉપયોગ કર્યો હતો, કોની હાજરીમાં, પિરિડીન બેઝની હાજરીમાં, પિરિડીન બેઝની હાજરીમાં એસાઇલેશન પ્રક્રિયા તમે ભણી ગયા છો, એનિલિન,
तो माइनस कौन छूटू पड़े खबर सी एच थ्री सी डबल ओ तो आमाथी छूटो पड़े अने एक एच क्यांथी छूटो पड़े खबर आ हाइड्रोजन अहींयाथी छूटो पड़े आ रिएक्शन छे ने मैं तमने लोगों ने लखावेली छे एसिटेनी लाइट वाली आगर तमारे जोवी होय तो कदाच पाना फेरवीने जोई सको छो तमे लोगो शुं आवशे अहींया एन एच पछी अहींया बेन्झीन एज इट इज पण एनी साथे जॉइंट कोण थशे तो अहींया सी ओ सी एच थ्री लांबू लांबू करे छे तमने एम थातुं हशे सर बीआर टू एड करीने ओर्थो ने पेरा नो बनावी नखाय जो आ अतिशय वधारे प्रमाणमां ब्रोमीन उमेरे ने तो 2,4,6 ट्राई ब्रोमो बने ओछा प्रमाणमां होय तो ओर्थो ने पेरानी जुदी जुदी नीपज बने 45-55% तमने लोकोने ख्याल छे पण जो हूँ खाली पेरा ज मगत हो तो हूँ तमारी पासे पेरा ब्रोमो एनिलीन लेवा हूँ तमे एम कहो कि भाई अमारी पासे 55% ओलू छे 45% ओलू छे पण मारे 100-100% पेरा ब्रोमो जोतू छे तो कयो रस्तो पकड़वानो बनावा माटेनो तो आ रस्तो जे अत्यारे तमे भणो छो बराबर आनु नाम शुं बनशे एसिटेनिलाइड एसिटेनिलाइड હવે શું કરવાનું એસિટેની લાઇટ બની ગયો આ પ્રોટેક્ટિંગ ગ્રુપ છે અને આવું કરવાનું કારણ શું છે એ પણ હું તમને હમણાં સમજાવી દઈશ કે આવું શું કામ એને બરાબર છે એટલે અત્યારે આપણે પહેલા તો ફર્ધર રિએક્શન જોઈએ કે હવે શું કરવાનું તો હવે માત્ર ને માત્ર આપણે શું કરશું બ્રોમિનેશન કરશું શું કરવાના છીએ બી આર ટુ અને એસિટિક એસિડ તમને લોકોના ખ્યાલ હશે સી એ થ્રી સી ડબલ ઓ એચ તો હવે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન ક્યાં હશે પેરા સ્થાન ઉપર હશે અને બ્રોમિન છે એ ત્યાં જ જઈ શકશે એટલે માઇનસ શું છૂટો પડશે માઇનસ એચ બી આર છૂટો પડશે બે બી આર છે ને એમાંથી એસિટિક એસિડની હાજરીમાં દ્રાવણ બનાવેલું હોય બીજું કાંઈ ન હોય તો આપણી પાસે જે હતું શું હતું એન એચ અહીંયા બેન્ઝીન પછી એની સાથે કોણ હતો તો સીઓ સી એચ થ્રી એ પણ લખી દઉં સીઓ સી એચ થ્રી અને પેરા સ્થાન ઉપર કોણ આવશે તો પેરા સ્થાન ઉપર આવશે બ્રોમિન બીઆર હવે નામ શું બનશે તો પેરા બ્રોમો પછી એસિટેનિલાઇડ શું બનશે એસિટેનિલાઇડ એસિટેનિલાઇડ બરાબર છે હવે લાસ્ટ સ્ટેપ રહ્યું તો આ જે સીઓ સી એ થ્રી ને છે જે એને આપણે ફરી પાછું ઉડાડવું છે શું ઉમેરશું આપણે એની અંદર તો કે એચ ટુ ઓ ઉમેરી દઈએ આપણે એચ ટુ ઓ એચ અને ઓ એચ તરીકે આપણે એચ પ્લસ અને ઓ એચ માઇનસ તરીકે એચ ટુ ઓ ઉમેરવાનું છે તો હવે તમારી કોમન સેન્સ છે કે એચ કોની પાસે જાય જે અહીંયાથી ભાગ પડશે તો સીઓ સી એ થ્રી છે એની સાથે ઓ એચ જશે અને આની સાથે કોણ આવશે આવડો હાઇડ્રોજન આવશે એટલે અહીંયા ફરી પાછો શું બની જશે એન એચ ટુ બની જશે બેન્ઝીન અને ફાઇનલી અહીંયા કોણ આવી ગયો બીઆર વત્તા કોણ છૂટું પડશે તો સી એચ થ્રી સીઓ તો હતો વધારાનો ઓ એચ આવી ગયો એસિટિક એસિડ છૂટો પડી ગયો અને આનું નામ શું બનશે પેરા બ્રોમો એનિલિન એનિલિન ડન છે ખબર પડી ગઈ એક્ઝેક્ટલી આ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે ખાસ યાદ રાખજો આ પ્રક્રિયાને બરાબર અને એસિટેનિલાઇડ આપણે સુકામીને બનાવ્યું એ ખાસ જોઈએ તો હું તમને પહેલાંય કહી દઉં હજુય કે માત્ર ને માત્ર પેરા સ્થાન ઉપર મારે જોઈએ છે તો એસિટેનિલાઇડ એવું છે કે નજીકના જે ઓર્થો અને પેરા સ્થાનના જે ઇલેક્ટ્રોન છે તમને લોકોને ખ્યાલ હોય તો સંસ્પંદન દરમિયાન છે ને નેગેટિવ ચાર્જ છે ને એ ઓર્થો અને પેરા સ્થાન ઉપર જાય માઇનસ ચાર્જ છે ને એ ઓર્થો પેરા સ્થાન ઉપર જાય એનએચ ટુ નું જયારે તમે સંસ્પંદન જોવો ને ત્યારે બરાબર છે હવે આ એસિટેનિલાઇડ જો અહીંયા જોડાઈ જાય ને તો ઓર્થો સ્થાનના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને માઇનસ ચાર્જ જ્યાં અહીંયા આટા મારવાનો છે ને એ બધા શું થાય ઉપરની બાજુ ખેંચાઈ જાય ઇટ મીન્સ કે આપણે એસિટેનિલાઇડનું સાદું સૂત્ર બતાવું છું તમને લોકોને કે એન છે પછી અહીંયા એચ છે આ બાજુ પણ સોરી આપણે એચ જ બતાવી દે અત્યારે એસિટેનિલાઇડ છે એમાં તો એક હાઇડ્રોજન છે ને અહીંયા બેન્ઝીન ચક્ર સાથે કનેક્ટેડ છે બરાબર છે આ રીતના હું બેન્ઝીને બતાવી દઉં છું સાથે સાથે તમને લોકોને પછી અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે અને અહીંયા કોણ છે સી એચ થ્રી તો આની અંદર શું થાય કે તમને લોકોને ખ્યાલ છે આ કામ ચલાવ અહીંયા હું માઇનસ ચાર્જ બતાવું છું જો માઇનસ ચાર્જ સંસ્પંદન દરમિયાન ક્યાં ક્યાં હોય આ ત્રણ જગ્યાએ આટા મારતો હોય તો શું થાય ખબર છે તો આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન જે અહીંયા ડોનેટ થવાના છે ને એ સૌથી પહેલા ક્યાં જતા રહેશે ડોનેટ થવાના એ પહેલા જ તે ક્યાં જતા રહે નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એ કોની ઉપર જાય અહીંયા દ્વિબંધ બનાવી દે દ્વિબંધ બનાવે એટલે આ જે ઇલેક્ટ્રોન ઓક્સિજનના છે એ ક્યાં જાય
એની પાસે. એટલે સૌથી પહેલા એવું થાય કે ઓક્સિજન છે એ પોતાના ઇલેક્ટ્રોન ખેંચે, અંદરની બાજુને ઇલેક્ટ્રોન ખેંચે એટલે આ બાજુ જાય. ઇટ મીન્સ કે આ નાઇટ્રોજન શું કરશે, હવે સ્ટેબલ થવા આ નજીકના જે માઇનસ ચાર્જવાળા ઇલેક્ટ્રોન હોય ને એ ખેંચવાનો છે, નજીકના ઓર્થો સ્થાનવાળા ઇલેક્ટ્રોન ખેંચવાનો છે, પણ પેરા સ્થાનવાળા ઇલેક્ટ્રોન રહી જશે. ઇટ મીન્સ કે અહીંયા જે સ્ટ્રક્ચર બનશે એ કેવું બની જશે, દાખલા તરીકે આ બેન્ઝીન, પછી અહીંયા નાઇટ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આની ઉપર કયો ચાર્જ આવી જશે, પ્લસ ચાર્જ, કેમ કે ઇલેક્ટ્રોન જતા રહ્યા. અહીંયા કયો બંધ બનશે, દ્વિબંધ, સી અને સિંગલ બંધ, અને અહીંયા કયો ચાર્જ આવી જશે, માઇનસ ચાર્જ, કેમ કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે, સાત, અને અહીંયા કોણ હતું, CH3. ઇટ મીન્સ કે ઓર્થોવાળા ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય. તો મેં તમને કામ ચલાવત દેખાડેલા છો, ખાસ આ હોય જ નહીં, ત્યાં વળી પાછા એમ કહેતો કે આ ક્યાંથી આવી ગયા, એ હોય જ નહીં. સંસ્પંદન દરમિયાન ત્યાં નેગેટિવ ચાર્જ આવે, એ શું થાય, ઓક્સિજન છે એ નેગેટિવ ચાર્જને ખેંચશે અને જેના લીધે એની ઉપર પ્લસ ચાર્જ આવશે. ઇટ મીન્સ કે ખાલી ઓર્થો સ્થાનવાળા ઇલેક્ટ્રોન ખેંચાશે, પેરા સ્થાનવાળા ઇલેક્ટ્રોન દૂર હોવાને કારણે ખેંચાતા નથી, જેના લીધે આપણે એમ કહી શકીએ કે ત્યાં માત્ર ને માત્ર પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાઈ શકે. માત્ર ને માત્ર ક્યાં, પેરા સ્થાન ઉપર જ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાઈ શકે, બરાબર છે. હવે આના પછીની જે રિએક્શન છે નાઇટ્રેશન, આમાં જે છે બી રિએક્શન જોઈ લઈએ આપણે. નાઇટ્રેશન આવી જ છે, પણ પેલી આવડી ગઈ ને તો હવે બીજી સરળતાથી આવડશે. નાઇટ્રેશન સેમ એઝ જ જોવાની છે, જોજો અહીંયા ફરી પાછી, એટલે હું બીજી વાર લખું એટલે તમને 100% હવે આવડી જશે. એની લીન છે, પ્રક્રિયા કોની સાથે, તો સેમ એઝ CH3CO2O સાથે પ્રક્રિયા, કોની હાજરીમાં, તો પિરિડીનની હાજરીમાં બનશે. શું તો અહીંયા NH, પછી બેન્ઝીન, અને આગળ કોણ આવશે, તો કે ભાઈ અહીંયા COCH3. નામ શું હતું, તો કે ભાઈ એનિલીન માંથી શું બન્યો, એસિટેનિલાઇડ, બરાબર છે. આ એસિટેનિલાઇડ બધાની અંદર કોમન હતો, બરાબર, બે રિએક્શનમાં કોમન હતો. હવે સાદી નાઇટ્રેશન તો આપણે બાકી નહીં ગઈ છે, સાદી નાઇટ્રેશન હમણાં કરી નાખીએ, કેમ કે એમાં તો ઓર્થો મેટા પેરા બધી રિએક્શનો બને છે, એ આપણે પછી જોઈએ, પહેલા આ જોઈ નાખીએ. HNO3 H2SO4 અને 288 કેલ્વિન તાપમાન, એટલે બનશે શું, તો માત્ર ને માત્ર હવે પેરા જેવી જગ્યા વધી છે, NHCOCH3, બરાબર છે. એટલે માત્ર ને માત્ર પેરા જ એવું સ્થાન છે કે જ્યાં કોણ જોઈન્ટ થઈ શકશે, અહીંયા NO2. નામ શું બનશે, P નાઇટ્રો એસિટેનિલાઇડ, બરાબર છે. અને ફાઇનલી પાછો કોણ ઉમેરવાનો, H+OH-, એટલે બનશે શું, ત્યાંથી છૂટું કોણ પડી જાય, મેં તમને પહેલાં કીધું હતું એમ, ક્યાંથી છૂટું પડશે, NH અને COCH3માંથી છૂટું પડશે, તો NHની પાસે હાઇડ્રોજન આવશે એટલે NH2 બની જશે, અને પહેલા સ્થાન ઉપર તો નાઇટ્રો એઝ ઇટ ઇઝ રહેશે, વત્તા અહીંયા માઇનસ કોણ છૂટું પડી જશે, CH3COH છૂટું પડી જાય, કેમ કે આ OH વધારાનો આવી ગયો, બરાબર છે. એનું નામ શું બનશે, P નાઇટ્રો એનિલીન, પેરા નાઇટ્રો એનિલીન, બરાબર. બહુ સાદી રિએક્શન છે, પણ જો આમાંના જ હું તમને ફેરફાર કરી દઉં, આમાંના જ જો આપણે માત્ર ને માત્ર સીધું HNO3 H2SO4 સાથે 228 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરીએ તો શું બને, તો અહીંયા જોજો 3 નિપજો બને છે. સીધે સીધી પ્રક્રિયા કરી નાખીએ ને તો પ્રોબ્લેમ કયા કયા આવી શકે, NH2 વત્તા NH2, કઈ કઈ જગ્યાએ NO2 જોઈન્ટ થશે ખબર છે, જો પેરા સ્થાન ઉપર NO2, પછી મેટા સ્થાન ઉપર NO2, અને ઓર્થો સ્થાન ઉપર પણ શું આવશે, NO2, બરાબર છે. જેમાં આ જે છે એ 51% બનશે, પછી આ છે એ 47% બનશે, અને આ જે છે એ 2% બને છે ખાલી,
આ એક ખાસ જોવા જેવું હતું. 2% 51% 47% અને 2%. બરાબર, જો સીધે સીધું નાઇટ્રેશન કરીએ તો આ પ્રશ્ન ઊભો થાય, પણ આપણે માત્ર પેરા નાઇટ્રો જોતું છે તો આ આખી આખી લાંબી રિએક્શનમાંથી તમારે પસાર થવું પડે, એના વગર કોઈ છૂટકો જ નથી. બરાબર છે. હવે ટૂંકમાં અહીંયા આ નાઇટ્રેશનની પ્રક્રિયાઓ આખી આખી પતી ગઈ છે. એના પછી જે છે સલ્ફોનેશન, લાસ્ટ રિએક્શન, આજના લેક્ચરની લાસ્ટ રિએક્શન, અને ઓફિશિયલી ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય છે, પણ છતાંય એક લેક્ચર હું તમને એક્સ્ટ્રા લઈશ જેમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની જુદી જુદી પ્રક્રિયાઓ છે, બરાબર, એના વિશેની વાત આપણે કરશું. એટલે કાલનો લેક્ચર હશે ને એની અંદર આપણે એ પ્રક્રિયાઓની વાત કરવાના છીએ. બરાબર, બીડીસીની જુદી જુદી રિએક્શન જે એક્સ્ટ્રા ટોપિક તરીકે આપણે લઈ લઈશું, ઇમ્પોર્ટન્ટ છે, જેડબલી નીટમાં તો એ આવવાના જ છે, એટલે પછી ખાલી ખોટા આપણે શું કામને મૂકી દેવા જોઈએ. બરાબર છે. એટલે આમ જોઈએ તો આજના લેક્ચર સુધીની અંદર આ ચેપ્ટર પતી જશે. એટલે જે લોકો કાંઈ પ્રિપેરેશન નથી કરતા, જે લોકો માત્ર પાસ થવા ઈચ્છે છે, એ લોકો આજનો લેક્ચર છેલ્લો કાઉન્ટ કરશે અને અહીંયા સુધીની પ્રિપેરેશન કરી નાખશે. એટલે આટલું ચેપ્ટર તો યાર આમ એટલું ઇઝી ચેપ્ટર છે ને કે વાત પૂછો માં, એમાંથી 6 માર્ક તમારા જવાનો જોઈએ એવું ચેપ્ટર છે આ. ચલો હવે જોઈએ સલ્ફોનેશન. આની અંદર ઝ્વિટર આયનની બનાવટ થવાની છે. બી ગ્રુપવાળાને ઝ્વિટર આયન કદાચ ખબર હશે, એ ગ્રુપવાળાને નહીં ખબર હોય તો હું તમને બતાવી દઉં. જો અહીં આપણી પાસે એનિલિન છે, એની પ્રક્રિયા હું કોની સાથે કરું છું, તો H2SO4 સાથે કરું છું. H2SO4 હોય ને મિત્રો, એટલે છૂટું કેવી રીતના પડે ખબર છે આમાં? જો H+ અને HSO4- આ રીતના બે પાર્ટીશન થાય. બરાબર છે. હવે આની સાથે જોઈન્ટ કરવાના છે. તો આ નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન છે ને એ કોને આપી દે? ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનને આપી દે. એટલે જોજો અહીં કેવું બનશે. NH3 ઉપર પ્લસ ચાર્જ આવશે, અહીંયા બેન્ઝીન એઝ ઇટ ઇઝ રહેશે, અને એની સાથે કોણ જોઈન્ટ થઈ જશે? તો HSO4- નામ શું બનશે ખબર છે? એનિલિનિયમ. એનિલિનિયમ એટલે શું? આ લાલ કલરનું છે ને એને એનિલિનિયમ કહેવાય. HSO4ને શું કહેવાય? તો હાઇડ્રોજન સલ્ફેટ. હાઇડ્રોજન સલ્ફેટ આ તો એનિલિન છે જ. બરાબર. હવે આની અંદર શું થશે? 453 થી 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે, જેમાં રીઅરેન્જમેન્ટ રિએક્શન થશે, પુનઃ વિસ્થાપન. બરાબર છે. કાં તો પુનઃ વિસ્થાપન. હવે અહીંયા તમે જોવું છે ને પેરા સ્થાન ઉપર કોણ હોય? હાઇડ્રોજન. જો અહીંયા આ એક પ્રોટેક્ટિંગ ગ્રુપ આવી ગયું ને, એટલે હવે આ જે પ્રક્રિયકો છે ને ઓર્થો, એ તો કામ જ નહીં કરે. સીધો કોણ કામ કરશે? પેરા સ્થાન જ કામ કરશે. બરાબર છે. પેરાસ્થાનનો હાઇડ્રોજન, પછી એક આનો હાઇડ્રોજન અને એક આનો ઓક્સિજન, શું છૂટા પડશે ખબર છે? -H2O કરશે, -H2O. અને જે નીપજ બનશે કેવી બની જશે ખબર છે? અહીંયા NH2 બની જશે, અહીંયા બેન્ઝીન એઝ ઇટ ઇઝ બની જશે, અને જો અહીંયા HSO4 હતા એમાંથી વધશે શું? ખાલી SO3 અને H. એક ઓક્સિજન જતો રહ્યો, એક આનો ઓક્સિજન, આનો હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, તો જ અહીંયા જોઈન્ટ થાય ને હાઇડ્રોજન જાય. તો આનું નામ શું? સલ્ફાનિલિક એસિડ. સલ્ફાનિલિક એસિડ. બરાબર છે. હવે આમાં શું થાય? રીઅરેન્જમેન્ટ, પુનઃરચના. એટલે ઝ્વિટર આયન ક્યારે બને એની વાત જો કરીએ ને મિત્રો, તો આની અંદર આ જો અહીં સલ્ફાનિલિક એસિડ બની ગયું છે, હવે આપણું અહીંયા રિએક્શન પતી ગઈ છે, પણ ઝ્વિટર આયન બનાવવો છે તો ઝ્વિટર આયન છે શું ખરેખરમાં? એક આલ્કાઇલ ગ્રુપ સાથે એક સાઈડ એસિડ જોડાયેલો છે, એક સાઈડ બેઝ જોડાયેલો છે, અને બંને એકબીજાના પ્રોટોનનું એકબીજામાં રીઅરેન્જમેન્ટ કરે છે. જો અહીંયા આ બેન્ઝીન છે અથવા તો આલ્કાઇલ સમૂહ હોય કોઈ પણ હોય, અહીંયા બેન્ઝીન છે એની એક સાઈડ NH2 છે એટલે કે બેઝ છે, એક સાઈડ SO3H છે એટલે કે એસિડ છે, બંને H+ નું સ્થાનાંતરણ થશે. અહીંયા આપણે H+ સ્થાનાંતરણ એવું લખી શકીએ ખરી. એટલે જે નીપજ બને છે એ કેવી બનશે? તો અહીંયા આપણે આને આમ થોડુંક આમ ટોન ડાઉન કરી નાખીએ, આ બાજુ કરી નાખીએ, શું બનશે? NH3+ આની ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ.
आया बेन्जीन अने SO3 माइनस SO3 माइनस आया आवु जॉइंट करने के आने शू कहवाय शू कहू ज्विटर आयन बराबर ज्विटर आयन टूंक में आने कहवाय अने आपणे ए चेप्टर नंबर 14 नी अंदर फरी पाछा भणशू एटले उपाधि करता नी 13 पछीनो 14मो चेप्टर मारा तरफ थी लास्ट लेसन हशे 14मो लेसन आना पछीनो जे आपणे भणवाना छे एटले आई होप स्कूल खुली जाय तो आपणे क्लास में भणशू बराबर छे तो एनिलीन माथी ज्विटर आयन कई रीतना बने छे 3 मार्क्स नी रिएक्शन छे बधी ज प्रक्रियाओ 3 मार्क्स नी छे खास याद राखवानी छे अने आजनो लेक्चर आपणे अहींया सुधी ज राखवाना छीए बराबर छे વધુ વધારાનું આપણે કાલના લેક્ચરમાં જોશું આ રિએક્શનો બધી પાંચ પાંચ વાર લખજો મોસ્ટ આઈએમપી રિએક્શન છે મોસ્ટ આઈએમપી રિએક્શન આ બધી જ રિએક્શનો મોસ્ટ આઈએમપી પ્રક્રિયાઓ છે ખાસ તમારે યાદ રાખવાની છે આ પણ બરાબર એટલે આજનો લેક્ચર સૌથી ઇમ્પોર્ટન્ટ હતો અને હું નથી માનતો કે તમે આમાં જરા કંઈ કચાસ રાખશો તો ચાલશે બરાબર છે એટલે આ લેક્ચરને તો ખાસ પાંચ પાંચ વાર લખીને પ્રિપેર કરજો બાકી વધારે લખવું પડે તોય કંઈ વાંધો નહીં લખજો જ ડન છે આજે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ